નમસ્કાર એજ્યુકેશન ગુજીમાં આપનું સ્વાગત છે અત્યારના વિડીયોમાં આપણે ભારતના બંધારણની સિરીઝનો સોળમો ભાગ જોઈશું જેમાં એકસો એકાવનથી લઈને એકસો સાહીઠ સવાલો જોઈશું આ દસે દસ સવાલ ખૂબ જ મહત્વના અને એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે તો વિડીયોને ધ્યાનથી અને પૂરો જોશો તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ આજનો પહેલો મતલબ કે એકસો એકાવનમો સવાલ છે કઈ અદાલતને નિજરી અદાલત કહેવાય છે તો જવાબ છે સર્વોચ્ચ અદાલતને એકસો બાવન મો સવાલ રાષ્ટ્રપતિના હોદ્દા પર વ્યક્તિ કેટલી વાર ચૂંટાઈ શકે છે તો જવાબ છે ગમે તેટલી વાર એકસો ત્રેપન મો સવાલ સરકારી આયોગનો સંબંધ કોની સાથે છે તો જવાબ છે કેન્દ્ર રાજ્ય સંબંધોના અભ્યાસ સાથે એકસો ચોપનમાં સવાલ રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે છે તો જવાબ છે તે કાયમી ગૃહ છે બરખાસ્ત કરી શકાય નહીં એકસો પંચાવન મોલ ગુજરાતના વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ છે તો જવાબ છે કલ્યાણજી મહેતા એકસો છપ્પનમાં સવાલ મિત્રો ભારતના સર્વપ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ તો જવાબ છે ગુલસન ગુલઝરી લાલ નંદા એકસો સત્તાવન સવાલ જોઈશું મિત્રો રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો જવાબ છે પ્રધાનમંત્રી એકસો અઠાવન મોલ જોઈશું મિત્રો રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તો જવાબ છે જે તે રાજ્યના મુખ્યમંત્રી એકસો ઓગણસાઇઠનો સવાલ જોઈશું મિત્રો લોકસભાએ પસાર કરેલ બિલ રાજ્યસભા કેટલા સમય સુધી રાખી શકે એ તો જવાબ છે ચૌદ દિવસ સુધી તો મિત્રો આજનો આ વીડિયોનો છેલ્લો સવાલ એકસો સાહીઠનો સવાલ લોકસભાના સ્પીકરને કોણ ચૂટે છે તો જવાબ છે લોકસભાના પ્રતિનિધિઓ તો મિત્રો આ વીડિયોમાં ફક્ત આટલું જ તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત